મારા વાલા વાલા બાલુડાઓને જય શ્રી કૃષ્ણ. એ વારા ફરતી વારો, હા આજે તો પ્રલંબાસુરનો વારો. એક પ્રલંબાસુર નામનો રાક્ષસ હતો. એ તો જાત જાતના રૂપ લઈ શકતો. એક વાર પ્રલંબાસુરે કૃષ્ણ અને બલરામ બેને મારી નાખવાનું નક્કી કર્યું. અને એટલા માટે એણે શું કર્યું ખબર છે? ગોવાળિયાનું રૂપ લીધું અને વૃંદાવનમાં આવી ગયો. હા, અને ત્યાં તો શું હતું? ગાયો લીલું છમ કૂણું કૂણું ઘાસ ચરતી હતી. કૃષ્ણ, બલરામ અને ગોવાળિયાઓ ભાંડીરવડની નીચે ભેગા થઈ અને કઈ રમત રમીને એનો વિચાર કરતા હતા. ત્યાં પેલો ગોવાળિયાનું રૂપ લઈ અને આવેલો પેલો રાક્ષસ હતો ને, એ ગોવાળિયાના ટોળામાં ભળી ગયો અને બધી વાતો સાંભળવા લાગ્યો. પણ કૃષ્ણ તો કૃષ્ણ, એમનાથી તે કશું છાનું રહે થોડું. કૃષ્ણ પ્રલંબાસુરને ટોળામાં જોઈ અને જરી મલકાયા. પછી બધાએ હરણ દોડની રમત રમવાનું નક્કી કર્યું. આ રમતમાં એવું હતું કે બે બેની જોડી બનાવવાની અને હરણની જેમ દોડવાનું હતું અને નક્કી કરેલી જગ્યાએ પહોંચી જવાનું. પછી હારેલો ગોવાળિયો હોય ને, એ જીતેલા ગોવાળિયાને પોતાના ખભે બેસાડે અને ભાંડીરવડ નીચે લાવે, આવું નક્કી થયું હતું. હવે હરણ દોડમાં કૃષ્ણ એ શ્રીદામ નામના ગોવાળિયાને હરાવ્યો અને બલરામે પ્રલંબને હરાવ્યો. હવે હારેલા બધા ગોવાળિયા એ જીતેલા ગોવાળિયાને ખભે બેસાડી અને ભાંડીરવડ બાજુ ઉતાવળે ઉતાવળે ચાલવા લાગ્યા. પણ બલરામને ઊંચકી અને પ્રલંબ ઉલટી દિશામાં દોડ્યો. ગોવાળિયાના રૂપમાંથી એ પાછો રાક્ષસ થઈ ગયો. એ રાક્ષસનું શરીર ભાંડીરવડ જેવું વિશાળ હતું. વિકરાળ મો અને ગાડાના પૈડા જેવા મોટા મોટા લાલ ઘૂમ એના ડોળા. એ રાક્ષસના ખભે બેઠેલા બલરામ પહેલાં તો વિચારમાં પડી ગયા, પણ પછી કૃષ્ણએ બલરામને યાદ કરાવ્યું અને કીધું, બલરામ તમે તો માનવ નથી, તમે તો શેષ નાગનું સ્વરૂપ છો. રાક્ષસના માથા પર જોરથી એક મુઠ્ઠીનો પ્રહાર કરો. બલરામ તો બરાબરના ક્રોધે ભરાયા અને પૂરી તાકાતથી બલરામે રાક્ષસના માથામાં મુઠ્ઠીનો એવો પ્રહાર કર્યો ને કે પ્રલંબાસુરને ચક્કર આવી ગયા અને તેનું માથું પણ ફાટી ગયું અને ભાંડીરવડ જેવો એ રાક્ષસ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો અને એના રામ રમી ગયા. હવે આગળની વાર્તા આવતા અંકે. જય શ્રી કૃષ્ણ. Thank you.